चलो पेज नंबर 22 માં છે આ વર્ડ આપણે રીડ કરેલા હતા બધા બરાબર છે પેજ નંબર છે ચલો હવે આ ક્વેશ્ચન નંબર 3 છે ચલો હવે તમે નહીં બોલતા હો ને પ્રિય છે જો એક ક્વેશ્ચન હોય તો મને કહેજો અધરવાઇઝ હું સ્ટાર્ટ કરી દઉં चलो फर्स्ट छे सेंटेंस वाक्य वाचक अनुलेखन करो बराबर छे कोनो माइक चालू छे बंद हां तो मैं सु बोलो छो मने आवाज न थाव तो तुम्हारो बराबर ओके चलो वाक्य छे वाचीने अनुलेखन એટલે કે લખવાના છે બરાબર ખાલી જોઈ જોઈને પણ આપણે સેન્ટેન્સ છે રીડ કરી લેશું ફર્સ્ટ છે અમર કસરત કર જે અહીંયા તમારે જોઈ જોઈને લખવાનું છે બરાબર અત્યારે નહીં પછી લખી નાખજો સેકન્ડ છે રમા આમ થા થર્ડ આશા પાઠ યાદ કર પછી છે કિરણ ઇમલી લા પછી છે વિજયા સિતાર બજા અમીના ઈદ આઈ વસીમ ઘડી પહણ કુસુમ મુખ સાફ કર રામુ કાજુ ખા તું કૈલા દૂધ પી બેલા એક કેલા ખા બરાબર છે અહીંયાથી તમારે 11 સેન્ટેન્સ છે એ આવી રીતે રીડ કરી અને બાજુમાં લખવાના છે ચાલો હવે આ સેન્ટેન્સ તમારે રીડ કરવાના છે કોણ રીડ કરશે કે હું નામ બોલું કોઈ કરશે કે હું નામ બોલું બોલો ચલો યશ્વિની બેન આપણે કરશું બેટા આ સેન્ટેન્સ રીડ કરશું કે નહીં હે યશ્વિની બેટા આન્સર તો આપો કરશો કે નહીં ખાલી હા કે ના કયો ચલો તમારું માઈક ઓફ કરો જોઈએ ઓન કરો મોબાઈલ નું માઈક ઓન કરો બેટા આવડે છે ને હિન્દી વાંચતા હા ચાલો રીડ કરો જોઈ રમા કસરત કર વેરી ગુડ નેક્સ્ટ નેક્સ્ટ બોલો બેટા સેકન્ડ સેન્ટેન્સ બંસી જાદવ કોણ છે મને તમારો ફેસ બતાવો બેટા કરો Thank you.
चलो हवे नेक्स्ट पेज ऊपर आवी जाजो। अहीं पण सेंटेंस छे जे जोई ले। नैया पानी में तैरती है, मैं एना पहनता हूँ। आगे वाला पेज पछी छे मोहन टोपी खाओ। त्यार पछी छे कौवा उड़ गया। त्यार पछी मौलिक औषधि लाया। गंगा पतंग उड़ाती है, ऋतु बदलती है, वृक्ष फल देता है, चांद रात को निकलता है। चलो लख जो पछी हो ना अत्यार खाली आयो केम रीड करे नी તમે એક એક પાછા રીડ તો કરતા નથી। બંસી જાદવ મને તમારો ફેસ બતાવો। બધાના વિડિયો દેખાય છે જોવો છો ને તમે। ચલો જલ્દી હા એમ સરસ। ચલો ઓન રાખો બેટા વિડિયો ઓન રાખો તમારો। કઈ વાંધો નહીં બધા ઘરે જ બેઠા છે। હાલો જલ્દી બતાવો તમે મસ્ત ના જ લાગો છો। ચલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4। હિન્દી વાક્ય ઓર ઉસકા ગુજરાતી અનુવાદ પઢો ઓર લખો। હિન્દી વાક્ય અને તેનું ગુજરાતી ભાષાંતર વાંચો અને લખો। તો મે સતીશ છું। જો આ તમને એક્ઝામ માં પૂછે હો મે એટલે હું। સતીશ નું સતીશ જ થશે અને હું એટલે છું। હું સતીશ છું। પછી છે તું દીપાલી હો એટલે કે તું દીપાલી છો। મેં વિદ્યાર્થી હું, હું વિદ્યાર્થી છું। પછી છે યહ લડકા હે, આ છોકરો છે। આ બધું તમારે બાજુમાંથી જોઈ જોઈને લખવાનું છે એટલે અત્યારે નહીં, લેક્ચર પૂરો થઈ જાય ને પછી લખજો બરાબર। પછી છે વહ લડકી હે, તે છોકરી છે। સોરી આ રહી ગયું યહ લડકા હે, તો આ છોકરો છે। યહ એટલે આ થાય ખબર છે ને, અને વહ એટલે તે થાય। ત્યાર પછી છે પેજ નંબર 24 ઉપર આવી જાજો। મુજે ખેલને મે મજા આયા, તો શું આવશે મને રમવામાં મજા આવી। તમે લોકો રીડ નથી કરતા એટલે બાકી જેટલા ક્લાસમાં હું લેસન લઉં છું ને બધા બધું રીડ કરે છે હો। ત્રીજા ધોરણના સ્ટુડન્ટ મને બધા ટીચરની કમ્પ્લેન છે કે ક્યારેય કાઈ રીડ કરતા નથી। આવડે છે ને તોય, નથી આવડતું તો સમજા, જેને આવડે છે ને એ લોકો નથી કરતા, એટલે અમારે કરવાનું રીડ બધું। તો તમને ક્યારે આવડે। ત્યાર પછી છે અનિલને બસ કા ટિકિટ લિયા, એટલે કે અનિલે બસ ની ટિકિટ લીધી। મેરા સ્કૂલ અચ્છા હે, મારી સ્કૂલ સારી છે। યહ આમ ખટ્ટા હે, તો શું આવશે આ કેરી ખાટી છે। મેરી નાક છોટી હે, મારું નાક નાનું છે। યહ ગેંદ હે, ગેંદ એટલે શું થાય દડો, આ દડો છે। યહ ગેંદ છોટી હે, આ દડો નાનો છે। યે લડકે હે, તો આ બહુવચન થઈ ગયું, શું આવશે આ છોકરાઓ છે। બે લડકિયા હે, તે છોકરીઓ છે। મેરી પુસ્તક અચ્છી હે, મારું પુસ્તક સારું છે બરાબર। ચલો આ બધું છે 3 પેજીસ આપણે કર્યા, તમારે જોઈ જોઈને ખાલી લખવાનું છે બરાબર છે। ચલો આમાં કોઈને કઈ ક્વેશ્ચન। રાઠોડ અક્ષા તમારો ફેસ બતાવો। ચલો પછી જ હાજરી પૂરી ત્યાં સુધી નહીં।
चलो आ तमे हमणा लेक्चर एंड थाय एटले पेज नंबर 22 23 અને 24 આ તમારું હોમવર્ક છે બરાબર છે આજનું અત્યારે જ કરી લેજો રીડ કરતા જાજો અને લખતા જાજો અને અક્ષર કેવા કરવાના છે સારા બરાબર બધાયના રાઇટિંગ મસ્ત હોવા જોઈએ ચલો બીજા કોઈને કઈ ક્વેશ્ચન આમાં નહીં ને ના ના આવી ગયા તમે સરસ ચાલો આટલું હોમવર્ક કરી નાખજો પેજ નંબર 22 23 અને 24 બરાબર ચાલો તો લેક્ચર એન્ડ કરું હવે ઓકે ચાલો બાય બાય બધા બાય બાય બેટા બાય મેડમ બાય બેટા બાય